5 ઓગસ્ટના રોજ રામ મંદિરના શિલાન્યાસ માટે અયોધ્યા સંપૂર્ણપણે સજીને તૈયાર છે। રામનગરીનું રૂપ રંગ બદલાઈ ગયું છે। અખાડા આશ્રમ સજવા લાગ્યા છે। નંદીગ્રામ ખાતેના રામ જાનકી મંદિર સહિત દરેક 4 રસ્તા પર આવેલા મંદિરોમાં સંકીર્તનની ગુંજ છે। મણિદાસજીની છાવણીમાં દેશભરમાંથી આવેલી ભેટ સોગાદનો સ્વીકાર કરાઈ રહ્યો છે। શનિવારે ધારાસભ્ય અજયસિંહે 300 ગ્રામ ચાંદીની 50 ઈંટો દાનમાં આપી છે। हरियाणाना गुरुग्राममां गौरक्षाना नामे एक युवकने हथोड़ा अने दंडाथी मारवानो बनाव सामे आव्यो छे। आ बर्बरतानो वीडियो वायरल थया बाद पोलीस हरकतमां आवी। नूनहो रहेवासी लुकमान गुरुग्राम मार्केटमां पिकअप द्वारा मीट पहोंचाडवा जई रह्यो हतो त्यारे 4-5 बाइक सवार युवक तेनो पीछो करवा लाग्या। आगळ जईने तेमणे लुकमानी गाडीने घेरी लीधी, त्यारबाद तेने मार मार्यो, जमीन पर ढसड्यो। आ बधुं बनी रह्यो हतुं त्यारे पोलीस पण तमाशो जोई रही हती। પંજાબમાં લઠ્ઠો પીવાથી મરનારની સંખ્યા વધીને 86ની થઈ ગઈ છે। મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કડક કાર્યવાહી કરીને 2 ડીએસપી અને 4 એસએચઓ સહિત 7 આબકારી અધિકારીઓને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે। આ સાથે જ મૃતકોના પરિવારને રૂપિયા 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે। કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓને લઈને આંતરિક ટકરાવ વધી રહ્યો છે। કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ શનિવાર રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ સામે નારાજગી વ્યક્ત કરી। ટ્વિટરમાં તિવારીએ લખ્યું, ભાજપ 2004-2014 દરમિયાન સત્તામાં ન હતા। ભાજપના લોકોએ પક્ષની સ્થિતિ માટે એકવાર પણ વાજપેયીને કે તેમની સરકારને જવાબદાર નહોતી ગણાવી। દુર્ભાગ્યવશ કોંગ્રેસના કેટલાક બીમાર લોકો એનડીએ કે ભાજપના બદલે ડોક્ટર મનમોહનસિંહના નેતૃત્વવાળી યુપીએ 2 સરકાર સામે લડી રહ્યા છે। હાલ સાથે મળીને ચાલવાનો સમય છે તો વિભાજન જેવી માનસિકતા રાખી રહ્યા છે। અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસમાં સદભાવનાની મિસાલ જોવા મળશે। સુપ્રીમ કોર્ટમાં બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારી, સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝુફર અહમદ ફારૂકી અને અયોધ્યા નિવાસી પદ્મશ્રી મોહમ્મદ શરીફને પણ આમંત્રણ અપાયું છે। બાબરી ધ્વંસના આરોપીઓમાં સામેલ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી આવવાની તૈયારી બતાવી છે, જ્યારે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી કદાચ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે। દેશમાં કોરોનાના 17,51,794 કેસ નોંધાઈ ચૂક્યા છે। દેશમાં સતત ત્રીજા દિવસે 54,000થી વધારે દર્દી વધ્યા છે। દેશમાં સંક્રમણથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 11 લાખને પાર થઈ ગઈ છે। સંક્રમણથી મોતના દરમાં 1.2% ઘટાડો થયો છે। છેલ્લા 24 કલાકમાં 51,181 લોકોને સાવ થયો છે। દુઃખની વાત એ છે કે 37,403 દર્દીના કોરોનાને લીધે મૃત્યુ થયા છે। શનિવારે 852 દર્દીના મોત થયા હતા। વિશ્વમાં કોરોના વાયરસના અત્યાર સુધી 1,78,94,000 કેસ સામે આવી ચૂક્યા છે। તેમાંથી 1,12,57,696 લોકો સ્વસ્થ થયા છે। મોતનો આંકડો 6,85,643ને વધી ગયો છે। આ આંકડા www.worldmeters.info/coronavirus પ્રમાણે છે। મેક્સિકોમાં શુક્રવારે 8,458ના મોત થયા હતા, તે સાથે અહીં મોતનો આંકડો 46,688 થઈ ગયો છે। પ્રભાવશાળી ભારતીય મૂળના અમેરિકનો સુધી પહોંચ બનાવવા માટે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડનના સમર્થકોએ હિન્દી સહિત 14 ભાષામાં અભિયાન શરૂ કર્યું છે। બાઇડનની પ્રચાર અભિયાન ટીમે અમેરિકા કા નેતા કેસા હો જો બાઇડન જેસા હો ચૂંટણી નારો બનાવ્યો છે। આ નારો દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતના એક લોકપ્રિય ચૂંટણી નારામાંથી બનાવાયો છે। નેપાળ સરકાર દેશનો સુધારેલો નકશો સંયુક્ત રાષ્ટ્ર, ગૂગલ, ભારત અને અન્ય આંતરરાષ્ટ્રીય સમુદાયને મોકલવાની તૈયારીમાં છે। તે માટે 4,000 નકશા અંગ્રેજીમાં છાપવામાં આવી રહ્યા છે। નેપાળે પોતાના નવા રાજકીય નકશાને મે મહિનામાં મંજૂરી આપી હતી। તેમાં તિબ્બત, ચીન અને નેપાળની સરહદ ઉપર રહેલ ભારતીય ક્ષેત્ર કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નેપાળનો હિસ્સો બતાવાયો છે। કર્મચારી નગર તળીકો રખ પામેલા ગાંધીનગરમાં આખા રાજ્યનું શાસન ચલાવતી સરકાર બેઠી છે અને સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે રાજ્યના મોટાભાગના જિલ્લા તાલુકાઓમાંથી આવેલા લોકોએ ગાંધીનગરને જ કર્મભૂમિ બનાવી છે। રાજ્યનું પાટનગર ગાંધીનગર આજે 2 ઓગસ્ટે 56 વર્ષનું થયું છે। આજે ગાંધીનગરનો જન્મદિવસ કહી શકાય। કોર્પોરેશનની હદના વિસ્તરણને કારણે અડધી સદી વટાવી ચૂકેલા આ નગરનો વ્યાપ વધ્યો છે। રાજ્યમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વધી રહી છે। દરરોજ પહેલા 1,000થી વધુ નવા કેસ નોંધાતા હતા, જ્યારે છેલ્લા 4-5 દિવસથી 1,100થી વધુ કેસ સામે આવી રહ્યા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,91,080 ટેસ્ટ થયા છે, જેમાંથી 62,574 કેસ પોઝિટિવ, જ્યારે મૃત્યુ આંક 2,465 થયો છે, જ્યારે 45,782 દર્દીઓ સાજા થયા છે। રિયા ચક્રવર્તી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ ફાઇલ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ હવે તેને સમન્સ મોકલવાની તૈયારીમાં છે। રિપોર્ટ્સ મુજબ આ સમન્સ તેને આવતા અઠવાડિયે મોકલવામાં આવશે। રિયાની શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન વિશે પૂછપરછ થશે, આ સાથે તેના બેંક એકાઉન્ટની પણ તપાસ થશે। હોલિવૂડ સ્ટાર ટોમ ક્રુઝે એક મેગા પ્રોજેક્ટ માટે યુનિવર્સલ પિક્ચર્સને મનાવી લીધા છે। ખાસ વાત એ છે કે હજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ટોમ ક્રુઝના હાથમાં નથી આવી, પરંતુ સ્પેસમાં શૂટ થનારી આ ફિલ્મ માટે $200 મિલિયન એટલે કે અંદાજે 1,500 કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે ક્રુઝે પ્રોડક્શન હાઉસને મનાવી લીધું છે। યુનિવર્સલ પિક્ચર્સે ટોમ ક્રુઝ સાથે આ મેગા બજેટ ડીલ ઝૂમ કોલ પર સાઇન કરી છે।
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પિતા બન્યા બાદ પહેલીવાર પુત્ર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને પહેલા પણ તેણે એક ફોટો શેર કર્યો હતો પરંતુ તેમાં જુનિયર પંડ્યાનો ચહેરો દેખાતો ન હતો. નવો ફોટો શેર કરતા હાર્દિકે કેપ્શનમાં લખ્યું છે, ભગવાનના આશીર્વાદથી મળ્યો છે.